ભુજ શહેરમાં મંગલભાઈ મહેશ્વરીની 41મી પૂર્ણતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। જનસંઘના નેતા અને ભારતીય જનતા પાર્ટીનો પાયો મજબૂત કરનાર અને જેના પરિવારનો ભુજ શહેરમાં વિકાસની અંદર મહત્વનું યોગદાન રહેલું છે એવા વડીલ શ્રી મંગલભાઈ મહેશ્વરીની 41મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, ભુજના ધારાસભ્ય તેમજ કેશુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મંગલભાઈ ભુજ શહેરના માજી નગરપતિ હતા અને તેમના ધર્મપત્ની પણ ભુજના નગરપતિ રહી ચૂક્યા છે। તેમનો પુત્ર હિતેશ પણ નગર સેવક તરીકે સેવાઓ આપી છે। આ પરિવારે શહેરના વિકાસમાં બહુ મોટો ફાળો આપ્યો છે। જનસંઘના જુજારૂ નેતા અને ભારતીય જનતા પાર્ટીનો પાયો મજબૂત કરનાર અને જેના પરિવારનો ભુજ શહેરમાં વિકાસની અંદર મહત્વનું યોગદાન રહ્યા છે એવા મારા વરિલ શ્રી આદરણીય મંગલભાઈ મહેશ્વરીની 41મી પૂર્ણતિથિ નિમિત્તે આજે સૌ એને શ્રદ્ધાસુમન અર્પણ કરવા આવ્યા છીએ। કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, ભુજ વિભાગના ધારાસભ્ય આદરણીય કેશુભાઈ પટેલ પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને બહોળી સંખ્યામાં લોકો અહીંયા આજે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા છે। મંગલભાઈ ભુજ શહેરના માજી નગરપતિ હતા। મંગલભાઈના ધર્મપત્ની પણ ભુજના નગરપતિ રહી ચૂક્યા છે અને મંગલભાઈનો દીકરો ભાઈ હિતેશ એ પણ નગરસેવક તરીકે સેવા આપી ચૂક્યો છે। આ પરિવારે આ શહેરના વિકાસની અંદર ખૂબ મોટું યોગદાન આપ્યું છે। આજના દિવસે કચ્છની કુળદેવી માઈ આશાપુરા પાસે એક પ્રાર્થના કરું છું, અરજ કરું છું, વિનંતી કરું છું કે ભાઈ મંગલ મહેશ્વરીની આત્મા જ્યાં પણ હોય ત્યાં એમને શાંતિ આપે અને એના કરેલા બતાડેલા પથ ઉપર ચાલવાની અમને સૌને શક્તિ આપે।